નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ પીસી મેસ માસ્ટરમાં આપ સર્વેનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ સામયિક મૂલ્યાંકન કસોટી એનું વિષય ગણિત એનું સોલ્યુશન આપણે નિહાળીશું તો એની અધ્ય છે પ્રથમ એક બાજુ સુરિખ પદાવલી અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવે છે મિત્રો એમાં ક્વેશ્ચન વન કે નીચેના પ્રશ્નો માટે જવાબ આપો એક્સ વત્તા ત્રણ બરાબર પાંચ તો એક્સની કિંમત કેટલી થાય તો અહીંયા ઓપ્શન આપેલા છે બે આઠ માઇનસ બે અને માઇનસ આઠ તો મિત્રો આપણે સમીકરણનો ઉકેલ મેળવી લઈએ તો અહીંયા શું કરીશું કેટલા આપ્યા છે કે સમીકરણ શું છે એક્સ વત્તા ત્રણ બરાબર પાંચ ચલો એક્સ બરાબર શું કરીશું પાંચ આ વત્તા ત્રણ આ બાજુ એટલે કેવા થાય માઇનસ થાય કેમ કેમ માઇનસ થાય તો આપણે જાણીએ છીએ કે બંને બાજુ આપણે શું કરીશું ત્રણ બાદ કરીશું બરાબર એટલે આ ત્રણ બાદ કેટલા ત્રણ જતા રહે એટલે પોચ ઓછા ત્રણ એટલે કેટલા થાય બે એટલે સીધું એક્સ બરાબર કેટલા આવે બે તો એક્સનો ઉકેલ કેટલો મળશે અહીંયા બે એટલે કે એક્સની કિંમત કેટલી છે મિત્રો બે છે એ સિવાય પણ તમે આ રીતે ગણતરી કરી શકો ચલો આ ઉકેલ અહીંયા નહીં આવડતો તમે અહીંયા ત્રણમાં કેટલા ઉમેરો તો પોચ થાય તમને સીધું ખબર પડે કે બે ઉમેરીએ તો પોચ થાય એટલે જવાબ કેટલો આવશે બે હવે ત્યાર પછીના પ્રશ્ન જોઈએ આપણે કે અહીંયા જુઓ કે બીજી રકમ છે કે માઇનસ આઠ ભાગ્યા પાંચ વધતા એક્સ બરાબર બે ભાગ્યા પાંચ તો એક્સ મેળવવાના છે તો અહીંયા સમીકરણ આપણે લખી દઈએ કે માઇનસ આઠ ભાગ્યા પાંચ વધતા એક્સ બરાબર બે ભાગ્યા પાંચ ચાલો મિત્રો આપણે એક્સ મેળવવા છો તો આ જે કિંમત છે એને બરાબર ચિનની આ બાજુ લઈ જઈએ તો શું થાય તો કે એક્સ બરાબર બે ભાગ્યા પાંચ આ માઇનસ છે એટલે આ બાજુ હવે કેવા થશે પ્લસ આઠ ભાગ્યા પાંચ ઉપરની જેમ જ આપણે કરીએ છીએ શું કરીએ છીએ આ ઋણ છે તો આપણે પ્લસ સંખ્યા ઉમેરવી પડે એટલે બંને બાજુ ઉમેરીએ એટલે આ બાજુ તો દૂર થઈ જાય એટલે શું હતું અહીંયા અહીં આઠ ભાગ્યા પાંચ પ્લસ થઈ જાય હવે ચાલો બંનેના છેદ સરખા તો અંશોનો સરવાળો થાય શું થશે બે વત્તા આઠ બે વત્તા આઠ એટલે કેટલા થાય મિત્રો દસ થાય એટલે દસ ભાગ્યા પાંચ દસ ભાગ્યા પાંચ એટલે કેટલા મિત્રો એક્સ બરાબર બે તો આ થશે આપણું એક્સની કિંમત એટલે કે ઓકે એ બીજું સમીકરણ ત્રીજા નંબરનું દાખલો એક પોઈન્ટ બે બરાબર વાય ભાગ્યા દસ તો વાય મેળો તો ચાલો અહીંયા એક પોઈન્ટ બે છે એની જગ્યાએ આપણું મિત્રો એવું લખી દઈએ કે બાર ભાગ્યા દસ થાય દસ દૂર કર્યું બરાબર વાય ભાગ્યા દસ ચલો આ દસ આ બાજુ છેદમાં છે તો આ બાજુ ક્યાં જાય છે બારના ગુણકમાં તો બાર ગુણ્યા દસ ભાગ્યા દસ બરાબર વાય ચલો દસ દસ તો જતા રહે તો એનાર્થે થયો કે વાય બરાબર કેટલા મળ્યા બાર મળ્યા કેટલા મળ્યા બાર હવે અધ્યયન નિષ્પત્તિ શું છે આગળ કે સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી ઉકેલ મળે છે એમાં પ્રશ્ન બે નીચેના સમીકરણ માટે એક્સની કિંમત મેળવો તો અહીંયા પ્રથમ દાખલો છે ત્રણેક્સ ઓછા પાંચ બરાબર ત્રણ વત્તા એક્સ ચલો મિત્રો આપણે અહીંયા રકમ અહીંયા હું લખી દઉં કે ત્રણેક્સ ઓછા પાંચ બરાબર ત્રણ વત્તા એક્સ મિત્રો શું કરીશું આપણે એક બાજુ એક સાળા પદો ને એક બાજુ સંખ્યા ચાલો આ પ્લસ અહીંયા ત્રણ એક્સ છે આ પ્લસ એક્સ આ બાજુ લાવીએ તો બરાબર ચિહ્નની આ બાજુ આવશે તો શું થશે અહીંયા જે પ્લસ છે તો અહીંયા માઇનસ કારણ કે બાદ કરવા પડે ચલો બરાબર ત્રણ આ માઇનસ પાંચ આ બાજુ આવશે તો કેવા થશે પ્લસ પાંચ ચલો હવે ત્રણ એક્સમાંથી એક્સ જાય તો મિત્રો કેટલા વધે બે એક્સ વધે બરાબર આ ત્રણ વત્તા પાંચ એટલે કેટલા થાય આઠ ચલો હવે એક્સ બરાબર કેટલા લખીશું આ બે અહીંયા ગુણોત્તમાં છે તો આ બરાબર છેદની આ બાજુ આવે તો ક્યાં જાય છેદમાં કેમ કારણ કે આપણે એ બે દૂર કરવા માટે આપણે ભાગવા પડે બંને બાજુ બે તો અહીંયા આઠને બે વડે ભાગ્યા હવે ને બે વડે ભાગીએ એટલે એક્સ બરાબર કેટલા થાય આઠ ભાગ્યા બે એટલે કેટલા આવે ચાર તો એક્સની કિંમત કેટલી મળશે ચાર હવે દાખલા નંબર બે એક્સ ભાગ્યા ત્રણ વધતા પાંચ ભાગ્યા બરાબર ટુ એક્સ ભાગ્યા ત્રણ મિત્રો આ પાંચ ભાગ્યા આ બાજુ રાખીએ એમને બરાબર આ ટુ એક્સ ભાગ્યા ત્રણ આ ટુ એક્સ આ જે એક્સ ભાગ્યા ત્રણ છે એને આ બાજુ લઈએ તો શું થશે માઇનસ થશે એક્સ ભાગ્યા ત્રણ ચલો આ પાંચ ભાગ્યા નવ બરાબર અહીં છેદ સરખો છે ત્રણ તો આંશોની બાદ બાકી થશે તો ટુ એક્સ માઇનસ એક્સ આ પાંચ ભાગ્યા નવ આગળ શું લખીશું પાંચ ભાગ્યા નવ બરાબર ટુ એક્સમાંથી એક્સ જાય એટલે કેટલા વધે એક્સ એટલે એક્સ ભાગ્યા ત્રણ ચલો હવે આ ત્રણ અહીંયા એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો આ ત્રણ છેદમાં છે ક્યાં જાય પાંચના ગુણકમાં જાય એટલે કે પાંચ ગુણ્યા ત્રણ છેદમાં નવ છે તો મિત્રો એના આવયું ઉપાડી દઈએ આપણે ત્રણ તરી નવ બરાબર એક્સ તો આ ત્રણ ત્રણ જતા રહ્યા તો મિત્રો એક્સની કિંમત કેટલી મળી અહીંયા આપણને એક્સ બરાબર મળશે પાંચ ભાગ્યા ત્રણ બરાબર આટલું ક્લિયર થઈ ગયું હવે આગળ આ જે નિષ્પતિ શું છે મિત્રો જુઓ પેટર્ન કે ઉદાહરણ દ્વારા સમય સંખ્યાઓના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યકરણ કરે છે અને ગુણધર્મોનો ઉપયોગ કરી સાદરૂપ આપે છે તો પ્રશ્ન ત્રણ આપણે જોઈએ નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો એમાં પ્રથમ એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય તો એ પ્લસ બી બરાબર બી પ્લસ એ કયો ગુણધર્મ દર્શાવશે તો મિત્રો કયો ગુણધર્મ છે ખાલી ક્રમ બદલાય છે બરોબર પરિણામ તો એનું એટલે કે ક્રમનો ગુણધર્મ તો આપણે લખીએ કે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓની વાત છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે કયો ગુણધર્મ ક્રમનો બરાબર હવે એના પછી બે આઠ ભાગ્યા પાંચ ગુણ્યા ખાલી જગ્યા બરાબર એક હવે મિત્રો અહીંયા એક જવાબ ક્યારે આવે કે કોઈ પણ સંખ્યા અને તેના વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો મળે એક તો આઠ ભાગ્યા પાંચ છે તો એની વ્યસ્ત સંખ્યા શું થાય પાંચ ભાગ્યા આઠ હવે આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો કેટલો આવે એક એટલે કે ખાલી જગ્યામાં જવાબ શું આવશે પાંચ ભાગ્યા આઠ આ બંને કેવી સંખ્યાઓ થઈ એકબીજાની વ્યસ્ત સંખ્યા થઈ બરાબર મિત્રો ત્યાર પછી ત્રણ કે સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તે ઉદાહરણ આપી સમજાવો તો મિત્રો આપણે આ ઉદાહરણ આપી સમજાવવાનું છે તો અહીંયા મેં એક ઉદાહરણ પણ લખી લીધું છે જેથી કંઈ સમય ના બગડે બરાબર તમે તમારી રીતે પણ જુદું ઉદાહરણ લખી શકો છો તો અહીંયા જુઓ આમે ચલો આ બેનું હું જૂથ બનાવું કે આઠ ભાગ્યા પાંચ ઓછા એમાંથી આ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ કરી દઉં પહેલાં બરાબર અને આ જે જવાબ આવે એમાંથી હું એક ભાગ્યા પાંચ બાદ કરો તો મિત્રો મેં અહીંયા એવા લખ્યા છે સંખ્યાઓ કે જેના છેદ સરખા લખ્યા એટલે આપણે ઝડપ થાય દાખલાની અંદર ચલો આ બંનેનો છેદ સરખો તો આ પાંચ ચલો આઠ ઓછા માઇનસ ત્રણ આ ઓછા એક ભાગ્યા પાંચ ચલો આનો જવાબ શું આવશે આ કોઈ સંખ્યા બાદ કરવી એટલે એનો થયો કે એની વિરુદ્ધી સંખ્યા ઉમેરવી તો આઠમાંથી માઇનસ ત્રણ બાદ કરવા છે તો એનો થયો કે એની વિરુદ્ધિ સંખ્યા ઉમેરી તો માઇનસ ત્રણની વિરુદ્ધિ શું થાય પ્લસ ત્રણ થાય ઓછા એક ભાગ્યા પાંચ ચલો આઠ વત્તા ત્રણ એટલે કેટલા થાય અગિયાર હવે અગિયાર ભાગ્યા પાંચ ઓછા એક ભાગ્યા પાંચ આ બંનેના છેદ સરખા તો ચલો પાંચ એમ લખી દઉં હવે આંશુની બાદ બાકી કરો અગિયાર ઓછા એક ચલો અગિયારમાંથી એક જાય તો કેટલા વધે દસ તો દસ ભાગ્યા પાંચ અને દસ ભાગ્યા પાંચ એટલે કેટલો જવાબ આવ્યો મિત્રો બે તો આ બાજુ બે જવાબ આવ્યો હવે આપણે જૂથ બદલીએ ચલો કે આઠ ભાગ્યા પાંચ છે એમાંથી હું પહેલાં એક ભાગ્યા પાંચ બાદ કરી દઉં ઓછા એક ભાગ્યા પાંચ આ એક જૂથ બનાવ્યું ઓછા એમાંથી માઇનસ ત્રણ ભાગ્યા પાંચ બાદ કરી દઉં બરાબર એટલે આ બીજું જૂથ થઈ ગયું બરાબર તો હવે ચલો આનો જવાબ શું આવશે અહીંયા તો છેદ સરખા છે

ઓછા માઇનસ ત્રણ ભાગ્યા પાંચ ચલો બંનેના છેદ સરખા છે તો ચલો આ સાત ઓછા કૌશમાં માઇનસ ત્રણ હવે મિત્રો અહીંયા સાતમાંથી ત્રણ બાદ કરવા છે તો સાત માઇનસ ત્રણ એટલે સાત શું થશે સાતમાં ત્રણ ઉમેરે એટલે સાત વત્તા ત્રણ કારણ કે ઋણ માઇનસની વિરુદ્ધ પ્લસ ભાગ્યા પાંચ સાત ને ત્રણ દસ ભાગ્યા પાંચ હવે દસ ભાગ્યા પાંચ એટલે કેટલા આ મિત્રો બે તો મિત્રો અહીં દસ ભાગ્યા પાંચ એટલે કેટલા આયા બે તો મિત્રો આ તો કેવું થયું સમાન જ મળ્યું પણ આપણે હજી એક જૂથ અલગ કરી જોઈએ આપણે જેમ આ આ બંનેની પહેલી બાદ બાકી કરીએ ચલો હવે આ બંનેની પહેલાં બાદ બાકી કરીએ બરાબર કેટલીક વખત આવું થશે ચલો હું હવે જગ્યા થોડી ઓછી છે એટલે અહીંયા આવું પહેલાં આ જૂથ બનાવી દઉં કે માઈનસ ત્રણ ભાગ્યા પાંચ ઓછા એક ભાગ્યા પાંચ અને એમાંથી બાદ કરું આઠ ભાગ્યા પાંચ બરાબર ચલો આ બંનેના છેદ સરખા તો પાંચ એમને એમ તો આ માઇનસ ત્રણ ઓછા એક બરાબર આ માઇનસ આઠ ભાગ્યા પાંચ હવે જુઓ આ બંને ઋણ એટલે કેટલા થયા માઇનસ ત્રણને માઇનસ એક એટલે માઇનસ ચાર ભાગ્યા પાંચ ચલો આ માઇનસ આઠ ભાગ્યા પાંચ આ બંનેના છેદ સરખા તો અહીં શું થશે માઇનસ ચાર માઇનસ આઠ હવે ચાલો માઇનસ ને આઠ એટલે કેટલા થાય માઇનસ બાર ભાગ્યા પાંચ બરાબર ખ્યાલ આવ્યો આપણે શું કર્યું જૂથ બદલ્યું કે માઇનસ ત્રણ ભાગ્યા પાંચમાંથી એક ભાગ્યા પાંચ બાદ કર્યા અને એના જૂથમાંથી આઠ ભાગ્યા પાંચ બાદ કરીએ એટલે આ શું થશે માઇનસ ત્રણ ઓછા એક ભાગ્યા પાંચ ઓછા આઠ વાગ્યા પાંચ આ માઇનસ ત્રણ ને માઇનસ એટલે શું થાય માઇનસ ચાર ભાગ્યા પાંચ ઓછા આઠ ભાગ્યા પાંચ હવે પાછા છેદ સરખાયા એટલે બંનેની બાદ બાકી માઇનસ ચાર ઓછા માઇનસ આઠ બરાબર માઇનસ બાર ભાગ્યા પાંચ હવે જુઓ હાલ આ બેમાં સમાન મળ્યું પણ આપણે એક અલગ જૂથ બનાવી દીધું તો જવાબ જુદો મળ્યો એટલે કેટલીક વખત જો મિત્રો તમારે એવું થાય કે બે જવાબ સરખાયા તો એના ઉપરથી તમારે પરિણામ ઉપર જતું રહેવાનું નથી બરાબર તમારે ત્રીજું એક જૂથ આ રીતે બનાવવાનું છે અને એના આધારે જવાબ મેળવવાનો જેથી કરીને તમને સ્પષ્ટ ખ્યાલ આવે હવે આગળ અધ્યયન નિષ્પતિ આપેલ સંખ્યાઓની વચ્ચે આવેલ શક્ય એટલી સમય સંખ્યાઓ શોધો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો તો અહીંયા શું છે આઠ ભાગ્યા પાંચ અને સાત ભાગ્યા ત્રણ વચ્ચેની ત્રણ સંખ્યાઓ લખો મિત્રો આપણે ત્રણ સમય સંખ્યાઓ લખવી છે અહીંયા આઠ ભાગ્યા પાંચ અને સાત ભાગ્યા ત્રણ પહેલાં તો બંનેના આપણે છેદ સરખા કરી દઈએ બરાબર બંનેના છેદ સરખા કરી દઈએ તો અહીં પાંચ છે અને અહીંયા ત્રણ છે તો પાંચને ત્રણનો લસા કેટલો થાય પંદર થાય પાંચ અને ત્રણનો લસા બરાબર પંદર ચલો અહીંયા પંદર કરવા હોય તો મારે આઠને કેટલા વડે ગુણવા પડશે પેલા પાંચને ત્રણ વડે તો ઉપર નીચે ત્રણ વડે ગુણી દઉં અહીં સાત ભાગ્યા ત્રણ છે તો અહીં પાંચ વડે ગુણવા પડે તો અહીં ચાલો કેટલા થયા આઠ તરી ચોવીસ અને નીચે છેદમાં કેટલા છે પાંચ તરી પંદર અહીં સાત પંચા પાંત્રીસ છેદમાં છે પંદર અમે જો છેદ સરખા હોય તો હવે આપણે તો સંખ્યાઓ લખી શકીશું બરાબર તો શું કરીશું ચોવીસ અને પાંત્રીસ વચ્ચેની સંખ્યા લખીએ તો આપણે સીધું લખી શકીએ કે આઠ ભાગ્યા પાંચ અને સાત ભાગ્યા ત્રણ વચ્ચેની ત્રણ સમી સંખ્યાઓ તો કઈ કઈ થશે છે ચલો ચોવી થી શરૂઆત કરીએ તો કે પચીસ પંદર લખાય છવીસ ભાગ્યા પંદર લખાય સત્યાવીસ ભાગ્યા પંદર લખાય તો આ કેવી છે આ બંને વચ્ચેની સમય સંખ્યાઓ છે તો આપણે એ બંને વચ્ચેની એટલે કે આ બંને વચ્ચેની બરાબર મિત્રો સમય સંખ્યાઓ લખવી તો હંમેશા પહેલા એના છેદ સરખા કરી દેવાના ત્યાર પછી જ તમે સમી સંખ્યાઓ લખી શકો હવે આગળ બીજા નંબરનો દાખલો કે માઇનસ બે ભાગ્યા ત્રણ અને માઇનસ એક ભાગ્યા ત્રણ વચ્ચેની બે સમી સંખ્યાઓ લખો તો મિત્રો અહીંયા લખીએ કે માઇનસ બે ભાગ્યા ત્રણ અને માઇનસ એક ભાગ્યા ત્રણ હવે મિત્રો આની વચ્ચે તો કોઈ આપણે હાલ તરત તો લખી શકીશું નહીં કારણ કે બંનેના છે જ સરખા છે પણ માઇનસ એક અને માઇનસ બે વચ્ચે કોઈ ઋણ પૂર્ણાંક સંખ્યા આવતી નથી તો આપણે શું કરીશું આને કોઈ ચોક ગમે તે સંખ્યા વડે તમે ગુણી લો ચલો હું દસ વડે ગુણું બંને સંખ્યાઓને બંને સંખ્યાઓના અંશ અને છેદને દસ વડે ગુણું ગુણતા તો અહીંયા ચલો માઇનસ બે ભાગ્યા ત્રણ છે અહીંયા દસ વડે ગુણી દઉં અને આ માઇનસ એક ભાગ્યા ત્રણ છે એને હું દસ વડે અંશ અને છેદમાં ગુણી દઉં તો અહીં કેટલા આવશે માઇનસ બે ગુણ્યાદસ એટલે માઇનસ દસ દુ વીસ અને છેદમાં દસ તરી ત્રીસ અહીં કેટલા આવશે દસ એકાદશ એટલે માઇનસ દસ થાય અને છેદમાં દસ તરી ત્રીસ હવે મિત્રો આ બંને વચ્ચે તો સંખ્યાઓ આપણને મળે તો હવે આપણે અહીંયા લખીએ કે માઇનસ બે ભાગ્યા ત્રણ અને માઇનસ એક ભાગ્યા ત્રણ વચ્ચેની બે સમય સંખ્યા આપણે માત્ર કેટલી લખવાની છે બે તો શું લખીશું માઇનસ દસથી માઇનસ વીસ તરફ જઈએ તો માઇનસ અગિયાર ભાગ્યા ત્રીસ માઇનસ બાર ભાગ્યા ત્રીસ એ રીતે માઇનસ તેર ભાગ્યા ત્રીસ તો એમ ક્યાં સુધી લખીશું આપણે માઇનસ ઓગણીસ ભાગ્યા ત્રીસ તો એટલે સમય સંખ્યાઓ તો કઈ મળે અસંખ્ય મળે અને મિત્રો જો આ ચેપ્ટરનો તમારે વધારે અભ્યાસ કરો તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરો જેથી તમને એના વિડીયોની લિંક મળી રહેશે જે સંપૂર્ણ ચેપ્ટર આપણે વ્યવસ્થિત સમજાવેલું છે તો ત્યાંથી આપ એ શીખી શકો છો હા મિત્રો આગળ અધ્યયન નિષ્પતિ એક ચલ સુરિક સમીકરણ સંબંધી વ્યવહારો કોયડા ઉકેલે છે તો એમાં પ્રથમ રકમ છે જુઓ અહીં કોયડા છે રમેશ અને મહેશની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે પાંચ જેમ સાત ચાર વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ ચાર હશે તો તેમની હાલની ઉંમર શોધો મિત્રો તમારે આ પણ જે દાખલો છે એનો સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો એટલે કે એક ચલ સુરક્ષ સમીકરણનો સંપૂર્ણ અભ્યાસ કરો તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે ત્યાંથી આપ આના વિડીયોની લિંકો મેળવી શકો છો અને સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો હવે મિત્રો આપણે રકમ ઉપર જતા રહીએ રમેશ અને મહેશની હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે ચલો મિત્રો આપણે રમેશ લખીએ અહીંયા અને અહીંયા મહેશ ચલો અહીંયા હાલની ઉંમર આપી છે હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે પાંચ જેમ સાત તો આપણે અહીંયા ધારીશું તો ર રમેશની હાલની ઉંમર કેટલી મળે પાંચ એક્સ મળે મિત્રો અને મહેશની હાલની ઉંમર કેટલી મળે સાત એક્સ હવે શું કીધું છે મિત્રો ચાર વર્ષ પછી ચલો ચાર વર્ષ પછીની ઉંમરમાં લખવી હોય તો કેટલી મળે ચાર વર્ષ પછીની ઉંમર તો ચાર વર્ષ પછીની હાલની ઉંમર પાંચ એક છે તો ચાર વર્ષ પછી કેટલી થાય તો એમાં ચાર ઉમેરાય એટલે પાંચ એક્સ વધતા ચાર અને આ સાત એક્સ છે તો એ કેટલા થાય સાત એક્સ વધતા ચાર બરાબર આ ઉંમર શામાં છે વર્ષની અંદર બરાબર હવે મિત્રો ચાર વર્ષ પછીની જે ઉંમર છે એનો ગુણોત્તર કેટલો છે ત્રણ જેમ ચાર હશે તો આપણે અહીંયા ગુણોત્તર લખીએ હવે કે ગુણોત્તર કેટલો મળે છે ચાર વર્ષ પછીની ઉંમરનો ત્રણ જેમ ચાર તો આપણને એક સમીકરણ અહીંયા બનશે શું બનશે સમીકરણ જુઓ તો કે પાંચ એક્સ વધતા ચાર ભાગ્યા સાત એક્સ વધતા ચાર આ ચાર વર્ષ પછીની ઉંમર રમેશ અને મહેશ એમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ત્રણ જે એમ ચાર એટલે કે ત્રણ ભાગ્યા ચાર હવે મિત્રો આપણે શું કરીશું અહીંયા ચોકડી ગુણાકાર કરીશું આ ચારને આ બાજુ લઈ જઈએ સાત એક્સ વત્તા ચાર આ બાજુ તો ચાલો ચાર કૌશમાં શું થશે પાંચ એક્સ વત્તા ચાર બરાબર ત્રણ કૌશમાં સાત એક્સ વત્તા ચાર હવે મિત્રો આપણે આ કાઉશ છોડી દેવાના છે આપણે ઉકેલવાનું છે ચલો ચાર વડે આને ગુણીએ ચાર પંચા વીસ એક્સ વધતા ચાર વડે જે આને પણ ગુણાય ચાર ચોક સોળ બરાબર અહીં ત્રણ ગુણ્યા સાત એટલે સાત તરીકે એકવીસ એક્સ અને ત્રણ વડે આને પણ ગુણવાના એટલે વધતા ત્રણ ચોક બાર બરાબર ચાલો એક બાજુ એક્સવાળા પદો ચલો આ વીસ એક્સ આ એકવીસ એક્સ આ બાજુ તો કેવા થાય માઇનસ એકવીસ એક્સ બરાબર બાર આ સોળા બાજુ જાય તો માઇનસ સોળ ચલો વીસ માંથી એકવીસ એક્સ જાય તો કેટલા આવે માત્ર મિત્રો માઇનસ એક એક્સ બરાબર બારમાંથી સોળ ના જાય એટલે સોળમાંથી બાર જાય એટલે ચાર પણ કેવા માઇનસ ચાર બંને બાજુથી નિશાની દૂર કરી દઈએ આપણે તો એક્સ બરાબર કેટલા મળ્યા ચાર તો આ અહીં એક્સની કિંમત મળી તો મિત્રો આપણે તો હાલની ઉંમર મેળવવાની છે તો આપણે ચાલો રમેશની હાલની ઉંમર મેળવીએ રમેશની હાલની ઉંમર બરાબર કેટલી છે પાંચ એક્સ તો અહીં એક્સની કિંમત કેટલી આવી ચાર તો પાંચ ગુણ્યા ચાર એટલે પાંચો વીસ વર્ષ એ રીતે મહેશની હાલની ઉંમર આપણે મેળવી લઈએ તો મહેશની હાલની ઉંમર કેટલી છે સાત એક્સ તો ચલો એક્સની જગ્યાએ કેટલા મૂકવાના ચાર એટલે સાત ચોક અઠ્યાવીસ વર્ષ બરાબર અને તમે ચાર વર્ષ પછીની અહીંયા કેટલી થશે ચોવીસ ને અહીંયા કેટલી થાય બત્રીસ હવે ચોવીસ અને બત્રીસનો ગુણોત્તર લો તો કેટલા થાય આઠ તરી ને આઠ ચોક બત્રીસ એટલે ત્રણ જેમ ચાર થઈ જાય એટલે આપણો દાખલો કેવો સાત હવે મિત્રો આપણો છેલ્લો દાખલો છે એ આપણે જોઈ લઈએ કે નવના ત્રણ ક્રમિક ગુણિતોનો સરવાળો એક્યાસી હોય તો આ ગુણિતો શું તો હવે નવના ત્રણ ક્રમિક ગુણિતો હવે મિત્રો નવના ગુણિતો કેવા હોય કે નવ એકા નવ નવ દુ અઢાર નવ તરીકે હત્યાવી આ રીતે આવે તો મિત્રો આપણે અહીંયા વચ્ચેનું ગુણિત ધારી લઈએ બરાબર તો શું કરીશું ધારો કે નવના ત્રણ ક્રમિક ગુણિતો તો કયા થશે ચલો આ મિત્રો અહીંયા નવ છે આ નવ અઢાર એટલે નવ વત્તા નવ લખાય સો એટલે અહીંયા અઢાર છે અને આ સત્યાવીસ એટલે અઢાર વત્તાં નવ લખાય અને નવ એટલે શું લખાય અઢાર ઓછા નવ આના સંદર્ભે આપણે લખ્યા તો આપણે વચ્ચે એક્સ ધારીએ તો આ બાજુ શું થાય એક્સ વત્તા નવ અને આ બાજુ થાય એક્સ ઓછા નવ હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે એક્યાસી તો આપણને સમીકરણ શું મળશે તો આપણને સમીકરણ શું મળશે કે અહીંયા એક્સ ઓછા નવ વધતા એક્સ વધતા એક્સ વત્તા નવ બરાબર ચલો આ પ્લસ નવ માઇનસ નવ ને આ પ્લસ નવ તો જતા રહે છે એક્સ વત્તા એક્સ એક્સ એટલે કેટલા થાય ત્રણ એક્સ બરાબર એક્યાસી ચલો એક્સ બરાબર કેટલા આવે કે એક્યાસી ત્રણ અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં ચાલો હવે એક્સ બરાબર કેટલા થશે 81 ભાગ્યા ત્રણ એટલે સત્યાઈ તરી એક્યાસી એટલે ત્રણ ત્રણ જતા રહે એટલે એક્સની કિંમત આવી સત્યાવીસ તો મિત્રો હવે નવના ત્રણ ક્રમિક ગુણિતો કયા આવ્યા કે નવના ત્રણ ક્રમિક ગુણિતો તો આપણને કયા મળશે તો કયા હતા કે એક્સ માઇનસ નવ એક્સ અને એક્સ વધતા નવ તો ચલો યક્સની કિંમત આવી સત્યાવીસ ઓછા નવ આ સત્યાવીસ આ સત્યાવીસ વધતા નવ સત્યાવીસમાંથી નવ જાય તો અઢાર આ સત્યાવીસ સત્યાવીસને નવ કેટલા થાય છત્રીસ તો કેટલા આવ્યા અઢાર સત્યાવીસ અને છત્રીસ હા મિત્રો જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલ પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે અને જો આપ ધોરણ આઠનું સંપૂર્ણ ગણિત શીખવામાં માંગતા હો તો અમારી ચેનલ પર પીસીમીએસ માસ્ટર યુટ્યુબમાં સર્ચ કરી અને પ્લે લિસ્ટમાં જઈ અને ધોરણ આઠના દરેક પ્રકારના વિડીયો જોઈ શકો છો